ઉકાઈ ડેમના સિંગલ ખર્ચ અને પાથરડા ગ્રામજનોને જાણ કર્યા વિના કોઈ એજન્સી દ્વારા ડ્રોન કેમેરાથી સર્વે કામગીરી હાથ ધરવામાં આવતા આજ રોજ સ્થાનિક સરપંચ સાથે આગેવાનને કલેક્ટરને મળી ચિંતા સાથે વિરોધ વ્યક્ત કર્યો। ઉકાઈ ડેમની આસપાસ અનેક નાના મોટા ગામો આવેલા છે જ્યાં મોટા ભાગે ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકો વસવાટ કરે છે, परंतु हाल में त्या कोई खानगी के सरकारी एजेंसी द्वारा स्थानिक लोगों ने जाण कर्या विना ड्रोन कैमरा ने सर्वे ने कामगिरी हाथ धरवामां आवी छे। त्यारे फरीथी क्यांक पोतानुं घरबार छोड़ीने जवुं न पड़े तेवा भय साथे आज रोज स्थानिक सरपंच ने आदिवासी आगेवानोए तापी कलेक्टर ने मळी पोतानी चिंता साथे विरोध व्यक्त कर्यो हतो। नोनु रह्यु के वर्षो पहला दक्षिण गुजरात ना विकास माटे पोतानी जमीनों खेतरो अने घरबार बधु गुमावनार आदिवासी समाज ने न तो योग्य नौकरीओ आपवामां आवी, न योग्य जमीन आपवामां आवी, न एमने सारी रीते पुनःवासन करवामां आव्युं। त्यारे फरीथी विस्थापित न थवुं पड़े ते माटे स्थानिक आदिवासी समाजनी आ चिंता व्याजबी गणावी शकाय। अत्रे नोंधवुं रह्युं के जे पण एजन्सीए अहीं सर्वेनी कामगीरी हाथ धरी छे तेमणे पण पहेला स्थानिक सरपंचो अने आगेवानोने विश्वासमां लई जोईता हता। मारुं नाम रोहितभाई गामित, हूँ उकाई जूथ ग्राम पंचायत माजी सरपंच। हवे छेल्ला 27 तारीखथी ड्रोन द्वारा अजाण्य एसमो द्वारा सींगल खाच अने पाथरडा गामनी अंदर मापणी थई रही छे। હવે એ માપણી કયા પ્રપોઝર પર અને કયા કારણસર થઈ રહી છે એ હજુ ચોક્કસ માહિતી અમને મળી નથી, અને માહિતી માટે અમે કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને લેટર આપ્યો છે, અને એના દ્વારા અત્યારે આવનાર દિવસોની અંદર કે આવનાર સમયની અંદર અમે સર્કલ ઓફિસરને મળી અને કયા કારણસર એ લોકો માપણી કરે છે એ ચોક્કસ માહિતી માટે અત્યારે કલેક્ટરશ્રીને લેટર આપ્યા બાદ અત્યારે અમે અહીંથી નીકળીને સીધા અમે લગભગ સર્કલ ઓફિસ ઉકાઈને મળવાના છે, અને આના કારણે ગામની અંદર સિંગલખાચ અને ઉકાઈ પંચાયતના બંને ગામોની અંદર ખૂબ જ ડરનો મોટો માહોલ ફેલાયેલો છે, અને એ ડરના કારણે આજે કોઈપણ રીતે અમારે સાહેબને મળીને આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે અમે કોશિશ કરીશું, અને આવનાર દિવસોની અંદર કોઈપણ પ્રોજેક્ટ આવે તો અમે ત્યાં કોઈપણ પ્રોજેક્ટ અમે ચલાવી લઈશું નહીં, કારણ કે પહેલાં પણ અમે વિસ્થાપિત થયા છે, વારંવાર વિસ્થાપિત થતા આવ્યા છે, હવે અમે વિસ્થાપિત થવા નથી માગતા, કારણ કે અમારા જે બાપદાદાની પૂંજી છે એ અમે છોડીને કોઈ પણ જગ્યાએ જવા નથી માગતા, કારણ કે અમે ઓલરેડી ડેમ માટે પહેલેથી જમીન આપી દીધી છે, હવે કોઈ પણ જમીન અમે આપીશું નહીં। આભાર। એટલા માટે આપવામાં આવ્યા હતા કે અમારા ઉકાઈ અને પાથરડા ગામની અંદર 27 તારીખથી ડ્રોન દ્વારા જે સર્વેની કામગીરી ચાલી રહી છે અને તે કયા સંદર્ભે છે, કયા અનુસંધાનમાં છે અમે જાણતા નથી, અને અમે ગ્રામ પંચાયતની અંદર એના માટે પૂછ્યું તો ગ્રામ પંચાયતને પણ એની જાણ કરવામાં આવી નથી, અને એ શેના માટે છે એના માટે આજે અમારા ગામની અંદર ઘણો જ થોડો ભયનો માહોલ છે, અને એના માટે અમે અત્યારે આવ્યા છે જેથી કરીને કોઈ ગેરસમજ ઊભી ન થાય। ત્યારે આ સમગ્ર ઘટનામાં વાસ્તવિકતા શું છે એ માટે કલેક્ટર દ્વારા સ્થાનિક કક્ષાએ જનજાગૃતિ અભિયાન રાખવામાં આવે અને લોકોને જાણકારી આપવામાં આવે એ જરૂરી બની રહ્યું છે। ત્યારે એ દિશામાં તાપી જિલ્લા પ્રશાસન ક્યારે અને શું પગલાં ભરે છે તે જોઈ રહ્યું। બિંદેશ્વરી શાહ, હિન્ટી ન્યૂઝ, સોનગઢ।